ખાસરા તાલુકાના મસરામાં આવેલ માઇનોર પાખિયામાં મોટું ગાબડું પડતા લોકોના ખેતરોમાં પાણી ઘૂસ્યા. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના માસરા ગામમાં ઠાસરા તાલુકામાંથી પસાર થતી મુખ્ય કેનાલ શેઢી શાખાની માઇનોર પાંખિયામાં માટીનું ધોવાણ થવાથી મોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડવાના કારણે લોકોના ખેતરોમાં પાણી ઘૂસ્યા છે અને ડાંગરના ધરુને નુકસાન થયું છે. માસરા ગામના સરપંચ બુધાભાઈના કહેવા અનુસાર આ પાંખિયામાં દર વર્ષે ગાબડું પડી જવાની સમસ્યા છે. આ બાબતની તંત્રને વારંવાર રજૂઆત કરવા આવી રહી છે, ત્યારે 15 દિવસ પહેલાં RCC કરવાના બદલે ખાલી માટી પૂરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ પડવાના કારણે પાંખિયામાં પાણી ઓવરફ્લો થતાં લગભગ 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું. ગાબડું પડવાના કારણે ડાંગરના ઊભા પાક પાણી ફરી વળ્યું હતું, જેના કારણે ડાંગરને નુકસાન થવા પામ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાંખિયામાં પડેલા ગાબડાને RCC કરી ગાબડું પૂરવામાં આવે અને ખેડૂતના પાકમાં થયેલ નુકસાન અંગે ન્યાય આપવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા. માસ્ટર મુરાદી શેરી શાખા બહુ આગળથી કેનાલ પસાર થાય તો વારંવાર 2 સાલે ગાબડું પડી ગયેલું, 30 સાલે પડી ગયેલું, તો આ લોકો વારંવાર રજૂઆત કરવા છે તો તંત્રવાળા કોઈ એને જવાબદારીપૂર્વક કામ કરતા નહીં. ખાલી માટી 15 દિવસ પર પૂરી હતી, CC કરવાની જરૂર હતી, ઊંચાઈ 2 ફૂટ લેવાની હતી. એમણે વારંવાર રજૂઆત કરવા છતાં તે કામ કર્યું નથી અને ફરી માટી ધોવાણ થઈ અને કેનાલ તૂટી ગઈ છે. કાલે 25/7/2020 શનિવારના રોજ શોધમાં ફાટ્યો છે. વરસાદને કેનાલમાં ખૂબ પાણી જવાથી તૂટી જવાથી આજુબાજુના ક્ષેત્રમાં ડોંગરમાં ઊભા પાકમાં પાણી ભરાઈ ગયેલું છે. ખેડૂતોએ વરસાદ લેટ હોવાથી અમારું ડોંગર ગમે તે પ્રકાર રૂપી હતી, તો ડોંગરનું ધોવાણ થવાથી ડોંગરનું નુકસાન થવાની શક્યતા છે. અને